ને મિત્રો તલાટીની જે ગાંધીનગર ખાતે જિલ્લાવાર જે બધી પરીક્ષાઓ લેવાયેલી એમાં 12મી ફેબ્રુઆરીના પેપરની આપણે મેથ્સના સમ્સ આપણે જોઈ રહ્યા છીએ. એની અંદર એક આવો સમ છે કે ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ છે. મિત્રો તમને ખબર છે કે અવયવ વિશે દાખલા તરીકે કોઈ પણ સંખ્યા લ્યો, જેમ કે 5, તો તમને ખબર છે એક અવયવ 1 હોય અને બીજો 5 હોય. જેમ કે 10, એમાં એક અવયવ 1 હોય અને બીજો એ 10 પોતે. એવું તો થતું જોઈએ, પ્લસ વધારાના પણ હોય. જેમ કે અહીંયા તમને કોઈ નહીં મળે કારણ કે આ અવિભાજ્ય સંખ્યા છે, પણ અહીંયા તમને મળશે કોણ 2, 5, બરાબર. તો આ તમને મળે છે. વાત એટલી જ છે કે એવી કઈ સંખ્યા છે કે જેને માત્ર એક જ અવયવ છે. તમે તરત જ કહી દેશો કે સર એવું તો એક પોતે જ છે, તો તમે સાચા જ છો. એક છે એ સંખ્યા એવી છે કે માત્ર એક જ અવયવ છે. આને જોશો તો તમે 1 અને 11 બે અવયવ થશે. આને તમે જોયું એમ 1, 2, 5 અને 10, અને 100 ને તો ઘણા બધા થશે ને. ચલો જોઈ પણ લઈએ. 1 અને મેં તમને વાત કરી હતી એમ અહીંયા 100 કરી નાખવાના. પછી 2, તો 2 સાથે તરત લખી નાખવાનો 50, 50 દૂ 100, બરાબર. એટલે 100 નો જ મેળ કરવાનો, 3 તો નહીં ચાલે. 4 એટલે તમારે તરત કરી નાખવાનો 25, 25 ચોકુ 100, બરાબર. એટલે આ આખી આ રીતે તમે કરશો તો ફટાફટ થઈ જશે. અને પછી 5 તો 20, 50 100. તો હવે જુઓ જી 10 દાય દાય 100, બસ આ 10 સાથે 10 જ આવી ગયા, બરાબર. તો કામ પતી ગયું. હવે આપણે ચેકિંગ કરવાની જરૂર નથી. કોઈ એમ પૂછે કે 100 ના અવયવ કેટલા, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, હે ને. તો 9 છે એના અવયવ હતા. પણ મિત્રો આપણને આની અંદર માત્ર કેટલું એ પૂછે કે ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ હોય, તો એ જવાબ આવશે 1. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં બીજા સમની અંદર ખાલી આપણે પૂછ્યું છે કે 0.6 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા. મિત્રો યાદ આવી ગયું ને, વ્યસ્ત હોવું એટલે શીર્ષાસન, યસ. હવે તમે જ કહો કે 0.6 હોય અને બીજી રીતે પોઈન્ટ કાઢવું હોય, તો તમે તરત કહો સાહેબ 6 ના છેદમાં 10 લખાય. તો આ સંખ્યા કયો કે આ સંખ્યા એ સેમ છે. હવે આ અંશછેદના રૂપમાં છે અને આનું શીર્ષાસન કરાવો એટલે શું આવે, 10 ના છેદમાં 6. તો એવી સંખ્યા છે, જરૂર છે. ઘણી વખત તમને કહું કે જો આમાં છેદ ઉડે છે અને ધારો કે કૌંસમાં 5 તૃતીયાંશ આપ્યું હોય, તો પણ એ જવાબ સાચો આવશે. પણ મિત્રો આ ખબર હોવી જોઈએ કે આનો જવાબ શું આવે, તો શીર્ષાસન છે એ મુખ્ય વાત છે. પણ મિત્રો 0.6 એટલે કે 6/10, એને બીજી રીતે શું લખાય, 3/5, તો આ પણ ખ્યાલ હોવો જોઈએ કારણ કે અહીં છેદ ઉડે છે. 3 × 2 = 6, 5 × 10. પણ જ્યારે સ્પષ્ટ સંખ્યા આપી હશે ત્યારે એને વ્યસ્તની અંદર એને એ જ આપી હશે, જેમ કે અહીં આપી છે. તો છે ને સહેલું મિત્રો, તો આ તલાટીમાં પૂછાયેલું. મિત્રો એવું નહીં હો કે આ તલાટીમાં આટલું સહેલું પૂછાવાનું એટલે આવતી વખતે પણ આટલું જ સહેલું પૂછાય, પણ આ એક તમને જસ્ટ આઈડિયા આવે કે આવું પણ પૂછાય અને મે બી પેપર સહેલું નીકળે તો તમને આ પ્રકારના આ લેવલના પણ સમ પૂછાઈ શકે છે. જોઈએ નેક્સ્ટ. અહીં મિત્રો ખાલી એવું પૂછ્યું છે કે વર્તુળ આલેખ એમાં 25% એટલે કેટલા અંશ. મિત્રો આ વર્તુળનું હોવું એટલે 100% હોવું, અને 25% હોવું એટલે તમે તરત કહેશો કે અડધા કરો એટલે 50, 50%, અને હા આ કરો તો આય 25% થશે, આય 25% થાય, બધું 25% થાય કારણ કે એનો ચોથો ભાગ, તો આખું હોવું એટલે 100%. મિત્રો અંશમાં પણ તમને ખબર છે કે તમે અહીંથી અહીં સુધીનું જાઓ એટલે 360 અંશ આવે છે, તો તમે તરત કહેશો કે સર આ તો 90 અંશ છે, તો આ 90 અંશ છે, આ 90 અંશ છે, બરાબર ને. આટલું આ પણ 90 અંશ છે એટલે કે 9 × 4 = 36 એટલે કે 360 અંશ થઈ જાય. મિત્રો મારે જવાબ દેવાની જરૂર નથી, 25% હોવું એટલે તમે તરત જ કહેશો કે સર 90 અંશનું હોવું. તો મિત્રો છે ને સહેલું, હું તો કહું છું ભાઈ કે ખાસ કરીને આ પરીક્ષાઓમાં એવું વિશેષ નથી હોતું, પણ હા મિત્રો તમામ વિષયોની તમારી તૈયારી હશે તો દરેક વાત સહેલી છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તમારી કોમેન્ટ્સ ફટાફટ મને મળતી હોય છે અને મને ખૂબ આનંદ થાય છે. જોઈએ નેક્સ્ટ, આપણે જ્યારે મળીએ ત્યારે હજુ કંઈક નવું. જે લોકો નવા જોડાયેલા છે એ લોકો જે કંઈ નવી વાત આવે એ નોટની અંદર, તમારી નોટબુકની અંદર જરૂરથી નોંધતા રહેજો. તો કાલે વધુ તૈયારી સાથે ફરીથી મળીશું. Wish you all the best. આવજો.